અમદાવાદમાં યોજાઈ રહેલા પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં કોવિડ ગાઈડલાઇન્સનું પાલન આજથી શરૂ કરાયું છે. તો સરકારના આદેશ મુજબ તમામ ગાઈડલાઇનના પાલન અંગે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાએ તૈયારીઓ પણ કરી છે. વિદેશથી આવતા તમામ લોકોનો કોવિડ ટેસ્ટ શરૂ કરાયા છે. આ ઉપરાંત માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ તથા વારંવાર સેનિટાઈઝરનો પણ ઉપયોગ અંગે વ્યવસ્થા કરાઈ છે. સાથે સૂચનો પણ કરાયા છે. તો તમામ સ્વયંસેવકો પણ લાઉડ સ્પીકરથી લોકોને અપીલ કરી રહ્યા છે કે માસ્ક પહેરો અને સોશિયલ ડિસ્ટન્સ જાળવો, તેમજ કોમોર્બિડ કોવિડ વાળા દર્દીઓએ મહોત્સવમાં ન આવવાની પણ સૂચના કરી છે. ચીન સહિતના દેશોમાં કોરોનાનો કહેર વધ્યો છે અને તેના કારણે ભારત સરકાર અને ગુજરાત સરકારનું આરોગ્ય મંત્રાલય જે છે ચિંતાતુર છે. ત્યારે અમદાવાદના આંગણે યોજાઈ રહેલ પ્રમુખ સ્વામી મહોત્સવ જે છે તેમાં પણ કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે. હું દૃશ્યમાં આપને બતાવીશ, આપ જે દૃશ્ય જોઈ શકો છો કે આજથી જે આ કોરોનાની ગાઈડલાઈન જે છે તેનું પ્રમુખ સ્વામીનગરમાં પાલન કરવા માટે જે છે સ્વયંસેવકો ખુદ જે છે કે તેઓ લાઉડસ્પીકર અને સ્પીકરથી જે છે તેઓ અપીલ કરી રહ્યા છે કે કોરોનાની જે ગાઈડલાઈન જે તૈયાર કરવામાં આવી છે તે ગાઈડલાઈનનું પાલન કરે. લોકો જે અહીંયા પ્રમુખ સ્વામી મહોત્સવની મુલાકાતે આવતા હોય તો તેઓ માસ્ક પહેરે, સોશિયલ ડિસ્ટન્સ જાળવે તેવી ગાઈડલાઈન જે છે તેનું પાલન કરવામાં આવી રહ્યું છે. અને આપ જોઈ શકો છો કે પ્રમુખ સ્વામી નગરમાં આ પ્રકારે સ્વયંસેવકો જે છે કે તેઓ એ એનાઉન્સ જે છે તે સતત કરી રહ્યા છે, જેથી કરીને જે લોકો મુલાકાતે આવતા હોય અને કોરોનાની જે ગાઈડલાઈન જે છે તેનું પાલન થાય અને તે ચુસ્તપણે પાલન કરાવવા માટે આ પ્રકારની જે છે સ્પીકર દ્વારા એનાઉન્સમેન્ટ છે તે સતત કરવામાં આવી રહ્યું છે. સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો ચીનમાં જે રીતે કોરોનાથી હાહાકાર મચી રહ્યો છે ત્યારે ભારત સરકાર પણ સજ્જ થઈ છે. તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. સાથે પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવમાં તમામ કોરોના ગાઈડલાઈનનું પણ પાલન કરવાની વાત કરાઈ છે. સાથે હરિભક્તોને સ્વયંસેવકો માસ્ક ફરજિયાત પહેરવાની અપીલ કરી રહ્યા છે અને સોશિયલ ડિસ્ટન્સિંગ રાખી અને વારંવાર હાથ સેનિટાઈઝર કરવા પણ કહી રહ્યા છે. અને હવે વાત કરીએ કોરોનાની સામે નિયમ પાડીને લડતની.